અને શું કરે જલારામ ટ્રસ્ટ ચલાવે છે એટલે આ ફલદરા જલારામ મંદિર વાળા છે એ પાણી લઈ લે છે સાના માટે પાણી લોકો ત્યાં આવતા હશે તેના માટે પાણી લઈ કે પછી એમના પ્રાઇવેટ વાપરવામાં માં પ્રાઇવેટ નું વાપરે બધા ધંધો જ કરે ઉડકા ફરાવે આદિવાસી વિનાશ થી જો આવા સામે જો પ્રોજેક્ટો લાવીને વિનાશ વિનાશકારક જો પ્રોજેક્ટો લાવીને કરતા હોય તો અમારે એમના પ્રત્યે શું લાગણી રાખવી ભાજપ સરકાર ચાલતી છે કે આટલા બધા પાણી ની નળ સે વ્યવસ્થા કરી છે પાકા મકાન આપ્યા છે પણ આ બધી સુવિધા ખાલી આમ દેખાવ પૂરતી છે પણ આમ હાલમાં કોઈના બી બધાના પાકા ઘર મોદી સરકાર બહુ સારી છે એમ લોકો કહે છે પણ મોદી સરકાર એક ખાનગી સરકાર જેવી અમને લાગે છે ખાનગી સરકાર જેવું વલસાડ જિલ્લાના વાંકલ ગામે અને વાંકલ ગામે આજે મારી ચાય પે ચર્ચા અને લોકસભા વલસાડ લોકસભા ચૂંટણીનો ઓટલા ઉપર ચર્ચા

મોંઘવારી માટે શું કેશું બહુ મોંઘવારી છે મોંઘવારી ઘણી છે તો તમને ગામડા વિસ્તારમાં છે તો કેવી મોંઘવારી તકલીફ પડે કારણ કે સિટી વાળા ઘણી વખત કેતા છે કે અમને ઘણી મોંઘવારી તકલીફ હોય છે ગામમાં પણ એટલી જ તકલીફ પડતી હોય છે કે પછી એનાથી ઓછી તકલીફ તો વધારે વધારે હવે ગેસ ભરવા જાય બુલા ભરે છે 1200 રૂપિયા લે હા એક મહિનો તો ચાલે ને ઘણો રસોડો બનાય તો 15 દિવસમાં ભી પૂરો થઈ જાય એટલે મોંઘવારી તો ઘણી મોંઘવારી ઘણી છે બીજા કોઈ બાબતમાં મોંઘવારી

અમે તો આટલા વર્ષ જે ભાજપ સરકાર ચાલતી છે કે આટલા બધા પાણીની ની સે જલ વ્યવસ્થા કરી છે પાકા મકાન આપ્યા છે પણ આ બધી સુવિધા ખાલી આમ દેખાવ પૂરતી છે પણ આમ હાલમાં કોઈના બી બધાના પાકા ઘર નહીં મળે કાગળ પર જ છે કાગળ પર યોજના તો બધી આપી છે વિકાસ તો થયો છે પણ ફક્ત કાગળ પર આટલી બધી તકલીફ છે ને કે આમ વિસ્તાર તમે બધા જુઓ તો કોઈ જગ્યાએ લીલું છમ તો તમને દેખાશે નહીં પણ

એ વિકાસના વાતો ફક્ત કાગળ ઉપર છે અને કાગળ સિવાય વિકાસની વાતો કોઈ આવી નથી કાકા તમારું નામ વિશ્રમભાઈ આ વિસ્તારમાં વિકાસ કેવો થયો છે વિકાસમાં પાણીની ભયંકર તંગી પણ મેં સાંભળ્યું એવું છે કે આ વિસ્તારમાં પાણીની પાઇપલાઈનો છે અને ઘણી વખત પાઇપલાઈનો બનાવી છે અને પાણી માટે તો સક્ષમ છે આ વિસ્તાર એવું આ સાંભળ્યું પાંચ પાંચ વખત પાઇપલાઈન કરી પાંચ પાંચ વખત તો બી પાણી તો બી પાણી નહીં તો બી પાણી નહીં તો પાણી એ લોકો

ચાલે એટલે તમારું જે પીવાનું પાણી છે તમારું ખેતી નું પાણી છે જે તમને ઉપયોગી થાય એ પાણી અમના પ્રાઇવેટ બિઝનેસ માં વાપરે છે તો તમે રજૂઆત કરી કોઈ જગ્યા અમે સાહેબ લોકો આવ્યા એ લોકોને કહ્યું કે અમે ફોર્મ ભરીએ અને જે ફી આવે અમે આપવા તો અમને ના ગઈ ફોર્મ ભરશો તો તમારા પાસે ફી લેવામાં પાણી નહી મળે એટલે ફોર્મ ભરે તમે તો પૈસા લઈ પણ પાણી નહીં મળે એટલે એવું છે કે તમારે ખાલી કાગળ પર પૈસા આપવાના કાગળ પર જ પાણી બી આવે તમારે એવું થઈ ગયું કાગળ પર જ પાણી બી આવે ને પૈસા તો તમારી પાસે પેલા પાણી આપો અમને આજે ભલે મુહૂર્ત નહીં કરશો તો ચાલશે પણ પાણી નું વ્યવસ્થા કરો મીનાબેન અને અરવિંદભાઈ ધારાસભ્ય એ આવેલા હતા અને સાહેબ લોકો આવેલા હતા પાણી પૂરું એટલે તમારે પાણી વગર જ દેવાનું છે આજે પાણી આવે કે નથી આવતું આજે મેં ત્યાં પાણી ચાલતું હતું આજ બોટ ચલાવવા માટે નદી પાણી કરીને એ લોકો પોતાનો ધંધો કરતા છે પણ ખેડૂત લોકોને જેને જરૂરિયાત છે પાણી પાણી નથી પહોંચતું અહિયાં પાણી ની સમસ્યા કેવી છે આવાસ યોજના કેવી છે પાણી ની સમસ્યા તો બહુ જ મોટી છે કે આ થોડો પથરાળ વિસ્તાર છે કોઈ જગ્યાએ ચારસો પાંચસો ફૂટ બોર કરે પ્રાઇવેટ તો બી પાણી નીકળતું નથી સરકાર ની જે યોજના છે એ તમે કહો કાગળ પર યોજના છે છે સરકાર ને જે કમાવા માટેનો ધંધો કરે બસ પાઇપલાઇન નાખી દે કોન્ટ્રાક્ટ દ્વારા નખાવે છે ને એ લોકો કમાય છે બાકી પ્રજાને કશું ને નથી મળતું પ્રજાને ફક્ત પ્રજાને એક વિશ્વાસ આપી દે છે કે અમે તમારી યોજના લાવેલા છે ને એ યોજના કોણીએ ગોળ લગાવી ને

સરકાર કે છે કે એમાં તમને લેશે આદિવાસીઓને દબાવે છે લોકસભાની ચૂંટણીમાં તમે શું વિચારો છો ગામના લોકો શું ગામના લોકો ને અમે એ અમારા માટે અનંતભાઈ સૌથી બેસ્ટ છે ગરીબ ખેડૂતો છે જે ઉત્તમભાઈ જમીન આપેલી છે દોડ બે બે વીઘું કે ત્રણ વીઘું હવે એ લોકોને મળે આવી મદદ મળે તો એ લોકો કઈ એમાંથી ઉપજ કરે કે ગમે તે કરી શકે આ ફેક્ટરીઓ વાળાને મોટા કરો એ એ કોનું કામ એ સરકાર લોકોની લોક વાયકા ને લોકો કહે છે કે આ સરકાર ઉદ્યોગપતિઓની છે ઉદ્યોગપતિ એ વાત પાકી કે જેના ઓટલા ઉપર આપણે બેસા છે ને જેના ઓટલા ઉપર ચર્ચા ચાલે છે તમારું નામ કાકા મારું નામ અમરતબેન નગીનભાઈ હવે આ ટાકી છે ને તાજી કેટલા વર્ષથી છે બાંધેલી છે બરાબર અને લાઈનો છે ને તે કેટલા

તમે એ બોટ ચલાવવા માટે નદી માં વાપરે છે પાણી એ વાત સાચી છે સાચી છે પણ પાણી તમને નથી મળતું ધંધા માટે પાણી વાપરે છે તો પાણી પાણી તમને નથી મળતું માટે તમે પાણી નથી મળી એટલે આ ગામની વાંકલ ગામની આમ સમસ્યા જોઈએ તો પાણી મુખ્ય સમસ્યા છે બીજી બધી સમસ્યાઓ તો છે જ પાણી અત્યારે મુખ્ય છે તકલીફ બધી છે એમ ખાલી પાણી આટલી મોટી ટાંકી બનાવેલી એક તે બાજુ ચાલીસ હજાર લીટર ની બનાવેલી છે અને એક ટીપુ પાણી પાણી જ નહીં મળે કપડા ધોવા ધોવા નહીં તો આપણે નાવા પડે બરાબર છે નાવા ધોવા કપડા કોઈ પાણી ની સુગર છે

પણ આજુ સુધી ગરીબ ખેડૂતો તો જોશે ને એ લોકોને કોઈ બી લાભ મળ્યો નથી અને જે મોટા લોકો છે એ લોકોને લાભ મળ્યો છે મોટા લોકોને લાભ મળ્યો છે ગરીબ છે એને એમ જ રહેવાડો જો ગરીબ થઈ જાય તો ચાલે પણ એ લોકોને લાભ નથી આપતો તો તમે સરકારશને કઈ અપેક્ષા રાખશો સરકારશને તો શું અપેક્ષા રાખીએ જે આદિવાસીના વિનાશકક જો પ્રોજેક્ટો લાવીને કરતા હોય તો અમારે એમના પ્રત્યે શું લાગણી રાખવી સાચી વાત છે બરાબર છે સરકાર કહે છે કે વસ્તી નુકસાન થતું હોય ને એમાં જો દોઢસો માણસ બહાર ના આવીને જો રોજી રોટી કમાતા હોય તો આ ગામના લોકો ફાયદો શું આપણે રાકેશભાઈ ની વાત સાંભળી અને રાકેશભાઈ કીધું તેમ કે એમને વિનાશકારી પ્રોજેક્ટ લાવ્યા છે જે પોલીમર કંપની એમના ગામથી ફક્ત પચાસ એમના ગામમાં છતાં પણ પૈસા રોજીરોટી સાત ગામના લોકો એટલે કે બાવીસ જેટલી વસ્તી ધરાવતા લોકોને જિંદગી જોખમમાં મૂકી છે એવી પણ કંપનીના વિનાશકારી પ્રોજેક્ટ લાવ્યા છે એટલે એમણે સરકારને તો કંઈ કેવું જ નથી કારણ કે સરકારે આજ સુધી કઈ કર્યું જ નથી એમના માટે એટલે એમની રજૂઆત જ છે કે આ વખતે પરિવર્તન પરિવર્તન અને પરિવર્તન એ લોકો પરિવર્તન લાવવા માંગે છે જેથી જ કરીને આગલા સમયમાં એમના જે પણ કામો છે જે અટકેલા કામો છે જે પ્રોજેક્ટ વિનાશકારી પ્રોજેક્ટ છે વિનાશકારી પ્રોજેક્ટ માટે એ લોકો એ સરકાર ઉપર આશા રાખે છે કે સરકાર કદાચ એ પ્રોજેક્ટ બંધ કરશે અને આદિવાસી વિસ્તારના લોકોના પ્રશ્ન હલ થશે હું છું સન ઓફ આદિવાસી જીજે જે ન્યૂઝ